આપણે ધોરણ 8 વિષય ગુજરાતી 2 જોઈશું.
પછી ખેડૂત
અને દીર્ઘ છે તેનો ઉચ્ચાર થયો છે ઉનો ઉચ્ચાર થાય છે ને એટલે આપણે ઘ વત્તા શું લખવા છે ઉ બરોબર ત્યાર પછી બીજો પણ ઘ છે તો આપણે અહીંયા લખીશું ઘ વત્તા અ એને કાનો માત્ર કશું છે નહીં એટલા માટે વત્તા શું આવશે અ વત્તા ર ર છે ત્યાર પછી આપણે ર લખી દેવાનો ર વત્તા ર ને પણ કાનો માત્ર નથી તો આપણે શું લખી દેવાનું ર વત્તા અ વત્તા મ છે અહીંયા શું છે મને કાનો છે ને તો આપણે અહીંયા મ લખી મ વત્તા મને કાનો છે એટલા માટે આપણે અહીંયા શું લખીશું આ મ વત્તા આ વત્તા અડ છે એટલે અડ કરીને વત્તા અ ધન્ય છૂટા પડી ગયા બરોબર ખૂબ ફળમાં થઈ ગયો શબ્દ તો જ્યારે પણ આવી રીતના તમને આ સિવાયના પણ બીજા શબ્દો લખવાના જ્યારે કયા હોય ને ઘણી છૂટા પાડવાના કીધા હોય તો તમારે આવી રીતના રસોઈ ડિઝાઇન જોવે જોવાનું અને એ પ્રમાણે ઘણી છૂટા પાડવાના રહેશે હવે બીજો શબ્દ છે એવી રીતે ભરતી
છે પ વત્તા એ અને એક માત્ર છે ને એટલે આપણે અહીંયા શું લખીશું શબ્દ ટે અને એક માત્ર કરવા બરોબર અહીંયા પ વત્તા અને એક માત્ર કરેલો છે એટલા માટે આપણે અહીંયા બને એક માત્ર કરીશું બરોબર એટલે બને એક માત્ર કર્યો ત્યાર પછી શું છે સ વત્તા અ છે ખાલી એટલો જ છે એટલે આપણે અહીંયા શું આવશે ફક્ત ખાલી સ જ આવશે ત્યાર પછી ત વત્તા અ અહીંયા પણ ખાલી અ જ છે એટલે અહીંયા ખાલી અહીંયા આપણે સ મૂકી દેવાનો ત્યાર પછી લ વત્તા અ એટલે અહીંયા લ તો એના ઉપરથી આ શબ્દ થઈ ગયો બેસ્તર બરોબર બીજો શબ્દ જોઈએ ક વત્તા અ ક વત્તા અ વત્તા હ વત્તા આ લ વત્તા ઈ શબ્દ લખવાનો છે તો પહેલો શબ્દ શું છે ક વત્તા અ અહીંયા
ત્યાર પછી છે લ હ ત અને સ તો આપણે ખ થી ચાલુ કરી તો ખ પછી ગ ધ ચ એ રીતે બોલીએ છીએ તો પહેલો શબ્દ પહેલો આવે છે ત છે પહેલા શબ્દ આવે છે બરોબર તો અહીંયા લખીશું તખણ પાઠ નવનું વ્યાકરણ જોઈશું.